રાજ્યના નવા ડીજીપી આશિષ ભાટિયાને કમિશનર કચેરીમાં ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું અને ત્યારબાદ ગાંધીનગર જઈ તેમને ચાર્જ સંભાળ્યો હતો. રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝા વયમર્યાદાના કારણે નિવૃત્ત થતા નવા ડીજીપી તરીકે આશિષ ભાટિયાના નામ પર ગૃહ વિભાગે મોહર લગાવી છે. ત્યારબાદ અમદાવાદમાં આવેલી કમિશનર કચેરીમાં નવનિયુક્ત રાજ્ય પોલીસ વડા આશિષ ભાટિયાને ગાર્ડ ઓફ ઓનરનું સન્માન આપવામાં આવ્યું હતું. ત્યારબાદ તેમણે ગાંધીનગર જઈ ચાર્જ સંભાળ્યો હતો. આગામી સમયમાં શહેર પોલીસ કમિશનરની નિમણૂક થશે, જેમાં અજય તોમર અને સંજય શ્રીવાસ્તવના નામ મોખરે છે. રાજ્યના નવા ડીજીપી તરીકે આશિષ ભાટિયાની સત્તાવાર રીતે નિમણૂક કરવામાં આવી છે, ત્યારે કમિશનર તરીકે આશિષ ભાટિયાએ અમદાવાદ શહેર પોલીસ કમિશનર ચાર્જમાંથી મુક્ત કરવામાં આવ્યા છે. શહેર કમિશનર કચેરીમાં અમદાવાદ શહેરના તમામ ઉચ્ચ અધિકારીઓ પણ હાજર રહ્યા હતા. ગૃહ વિભાગે જણાવ્યું હતું કે આગામી સમયમાં અમદાવાદ શહેરના નવા પોલીસ કમિશનરની પણ નિમણૂક કરવામાં આવશે. પોલીસ કર્મીઓ દ્વારા તેમની ગાડીને રસ્સા વડે ખેંચી સન્માન સાથે વિદાય આપી હતી. મૂળ હરિયાણાના આશિષ ભાટિયા 1985ના આઈપીએસ અધિકારી છે અને તેઓ તેમના તટસ્થ કાર્ય માટે જાણીતા છે. વિશાલ રાજપૂત, જેડેસ ટીવી, અમદાવાદ. હું માનીએ ડીજીપી શ્રી શિવાનંદ ઝાના ખૂબ આભારી છું. તેઓ પાસેથી આજે હું ડીજી ગુજરાત તરીકેનું પદભાર સંભાળી રહ્યો છું. મને યાદ છે કે એસપી તરીકેની પહેલી મારા જે પોસ્ટિંગ હતી તેનું પણ ચાર્જ મેં ડીજીપી શ્રી શિવાનંદ ઝા પાસેથી જ સંભાળ્યો હતો, એટલે ખાસ હું એમનો આભાર વ્યક્ત કરું છું. હું માનનીય મુખ્યમંત્રી શ્રી, માનનીય ગૃહ રાજ્યમંત્રી શ્રી અને અમારા ઉચ્ચ અધિકારીઓનું પણ ખૂબ આભારી છું કે તેઓ મને આ પદ ઉપર મૂકવામાં આવેલ છે અને તેઓ મારા ઉપર જે વિશ્વાસ મૂકેલ છે તે વિશ્વાસમાં હું સંપૂર્ણ રીતે પૂરણ થઈશ તેવું હું બધાને વિશ્વાસ આપું છું. મારી જે પ્રાથમિકતા છે, ડીજીપી સાહેબે જે રીતે કીધું કે જે મોટા મોટા પ્રોજેક્ટ્સ હતા ડીજીપી સાહેબે પૂરા કર્યા છે અને એમના જે પ્રોજેક્ટ્સ છે એમને આગળ વધારવાનું જે છે એક મારું પ્રાથમિકતા રહેશે. તે ઉપરાંત પ્રાથમિકતામાં લો એન્ડ ઓર્ડર પ્રાથમિકતા રહેશે અને ક્રાઇમ કંટ્રોલ જે છે તે પ્રાથમિકતા રહેશે અને જે અસામાજિક પ્રવૃત્તિઓ છે તેના ઉપર અભૂતપૂર્વ કંટ્રોલ તે પણ પ્રાથમિકતા રહેશે. તે ઉપરાંત સાયબર ક્રાઇમની જે પડકારો છે અને ટેરરિઝમની પડકારો છે તે પણ મારી પ્રાથમિકતા રહેશે અને એની અંદર જે રીતે ડીજીપી શ્રી ઝા સાહેબને ગુજરાત પોલીસના એક એક સભ્યનું સહકાર મળ્યું છે તે રીતે સહકાર મને પણ મળશે તેવી મને પૂરી આશા છે અને ડીજીપી સાહેબે પોતાના યશસ્વી કાર્યકાળને સંપૂર્ણ કરીને આજે આપણા વચ્ચેથી વિદાય લઈ રહ્યા છે, તો તેમના જે રિટાયર્ડ લાઈફ છે તે સુખમય બને અને તેમની હેલ્થ સારી રહે અને તેમનું જે સેકન્ડ ઇનિંગ્સ છે એ ખૂબ સારી રીતે પસાર કરે તેવી હું શુભેચ્છા વ્યક્ત કરું છું અને બધા નાગરિકોને મેં મારી પ્રાથમિકતા જે બતાવી છે એમાં બધાના સહકાર મળતા રહેશે અને તે ઉપરાંત જે રીતે ડીજીપી સાહેબે બતાવ્યું કે જે પ્રોજેક્ટ્સ જે નક્કી થયા હતા એ રીતે આપણે પણ અમારા સાથી અધિકારીઓ સાથે ચર્ચા કરી અને પ્રોજેક્ટ્સ નક્કી કરવામાં આવશે અને મારા જે સમયગાળા જે કાર્યકાળ છે એમાં આ